नमस्कार विद्यार्थी बाळ मित्रों, तमने बधाने खूब खूब अभिनंदन। तमे सब कक्षा चार उत्तीर्ण करीने हवे कक्षा पांच में प्रवेश चूक्या छो। तो आपणे सब कक्षा पांचना अभ्यासक्रम ने शुरू करता पहला विद्यानी देवी माँ सरस्वती ने वंदन करिए। या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता, नमस्तस्य 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 नमो नमः। सरस्वती माताની આરાધના કર્યા બાદ આપણે સૌ કક્ષા પાંચના ગુજરાતી વિષયના અભ્યાસક્રમની શરૂઆત કરીએ। તો બાળ મિત્રો, તમને ખબર છે ઉત્તરાયણના દિવસે બધા લોકો કંઈક ને કંઈક દાન કરતા હોય છે, જેવી રીતે ગાયનો ઘાસચારો, પંખીઓની છણ વગેરે, અને કીડીઓને કીડિયારું પણ કરતા હોય છે, અને અક્ષય પાત્ર ભેગું કરીને પક્ષીઓને છણો નાખતા હોય છે। તો આવા અબોલ પશુ પક્ષીઓ માટે આપણે કંઈ ને કંઈ કરવું જ પડે। તો આપણે આજે એવો જ ચિત્રપાઠ જોઈશું જેનું નામ છે ચબુતરો। ચબુતરો એટલે પક્ષીઓને દાણા ચણવાની અને રહેવાની જગ્યા। તમને ખબર છે ચબુતરાનું નામ કયા પક્ષી સાથે જોડાયેલું છે? ચબુતરાનું નામ કબૂતર નામના પક્ષી સાથે જોડાયેલું છે। બાળમિત્રો, માણસો પોતાનો ખોરાક વાસણમાં જમે છે, પાણી માટલામાં ભરીને રાખે છે, અને અનાજ એક સામટું ભરીને રાખે છે। તો પક્ષીઓને પણ રહેવા અને દાણા ચણવા માટે પણ કંઈક વ્યવસ્થા તો કરવામાં આવતી હશે ને, એટલા જ માટે આપણે એમના માટે ચબુતરાની વ્યવસ્થા કરવામાં આવે છે। બાળમિત્રો, આપણે તો પંખીઓ અને પશુઓની ચિંતા કરનારા છીએ, એટલે લોકો ગામમાં નાના મોટા ચબુતરા બંધાવતા હોય છે। હવે તો ક્યાં એટલા બધા ચબુતરા જોવા જ મળે છે? તમને લાગતું હશે કે ચબુતરો આટલો ઊંચો કેમ બાંધવામાં આવતો હશે? તો એટલા માટે કે કોઈ પ્રાણીઓ તેમને મારી ન નાખે અને તે ડર રાખ્યા વગર દાણા ચણી શકે, માટે તે ઊંચો રાખવામાં આવે છે। તો હવે આપણે ચબુતરાનું ચિત્ર જોઈશું। બધાએ આ ચિત્ર ધ્યાનથી જોવાનું છે। આ ચિત્રની અંદર ચબુતરામાં કયા કયા પક્ષીઓ બેઠેલા છે, કયા કયા પ્રાણીઓ આવેલા છે, એ બધું ધ્યાનપૂર્વક તમારે જોવાનું છે। જો બાળમિત્રો, આ ચબુતરાની અંદર પોપટ, મોર, કોયલ, કબૂતર, કાગડો વગેરે જેવા પક્ષીઓ બેઠેલા છે, અને ચબુતરાની નીચે એક માણસ બેઠેલો છે। ચબુતરા પર એક માટીનું પાત્ર લટકાવવામાં આવ્યું છે, એની અંદર પાણી ભરવામાં આવે છે। ચબુતરાની બાજુમાં એક નિસરણી રાખવામાં આવેલી છે કે જેના પરથી લોકો ચબુતરામાં દાણા નાખી શકે છે। ચબુતરાની બાજુમાં કેટલાક પ્રાણીઓ છે, ગાય, ભેંસ, બકરી, કૂતરું વગેરે જેવા પ્રાણીઓ પણ આવેલા છે, અને કેટલાક ઘર પણ આવેલા છે। તો હવે ચબુતરા વિશે આપણે જાણીએ। તમને ખબર છે કે ચબુતરા ઉપર છત શા માટે રાખવામાં આવે છે? હા, ચબુતરા માટે છત એટલા માટે રાખવામાં આવે છે કે પશુ પક્ષીઓને ઠંડી, ગરમી, વરસાદ અને બાજ જેવા શિકારી પક્ષીઓથી રક્ષણ મેળવવા માટે છત રાખવામાં આવે છે। તમને થતું હશે કે ચબુતરા પર પાણીનું પાત્ર કેમ લટકાવવામાં આવતું હશે? તો એટલા માટે કે માણસો તો માટલામાંથી પાણી પી શકે છે, તો ભોજન કર્યા બાદ પક્ષીઓ પોતાને પાણી પીવા માટે એક માટીનું પાત્ર ત્યાં લટકાવવામાં આવે છે। અને નિસરણીનો ઉપયોગ
એટલા માટે થાય છે કે ગામના લોકો નિસરણી ઉપરથી ચડી અને ચબૂતરા પર દાણા નાખી શકે માટે નિસરણીનો ઉપયોગ કરવામાં આવે છે। તો બાળ દોસ્તો, તમે આ ચિત્ર ધ્યાનપૂર્વક જોયું અને હવે આપણે આ ચિત્રપાઠમાં આવતા કેટલાક પ્રશ્નો વિશે જોઈશું જે તમારે ગૃહ કાર્યમાં કરવાના રહેશે। પહેલો પ્રશ્ન છે, આપેલ ચિત્રના આધારે નીચેના પ્રશ્નનો ઉત્તર લખો। પ્રશ્ન એક, ચબૂતરો કોના માટે બાંધવામાં આવ્યો હશે? મેં હમણાં જ તમને કહ્યું કે ચબૂતરો કોના માટે બાંધવામાં આવ્યો હશે। પ્રશ્ન બે, ચબૂતરામાં શું નાખવામાં આવે છે? મેં કહ્યું ને કે માણસોને અન્ન એક સામટું ભેગું કરીને રાખે છે, અનાજ એક સામટું ભેગું કરીને રાખે છે, તો પક્ષીઓને પણ જમવા માટે કંઈક વ્યવસ્થા કરવામાં આવે છે ને, તો એનો જવાબ પણ તમારે જાતે લખવાનો છે। પ્રશ્ન નંબર ત્રણ, ચબૂતરા પર છત શા માટે છે? તો મેં હમણાં જ તમને વાત કરી ને કે છત શા માટે રાખવામાં આવે છે, તો એ જવાબ પણ જાતે લખવાનો રહેશે। પ્રશ્ન નંબર ચાર, પંખીને પાણી પીવા માટે શી વ્યવસ્થા છે? મેં કહ્યું ને કે માણસો માટલીમાં ભરીને પાણી પીવે છે, તો એમના માટે પણ ચબૂતરા પર કંઈક લટકાવવામાં આવ્યું હતું। તમને ખબર છે ને મેં વાત તમને કરીએ, આ તો એનો જવાબ પણ તમારે જાતે લખવાનો છે। પ્રશ્ન નંબર પાંચ, નિસરણીનો શો ઉપયોગ થતો હશે? તો તમને બધાને તો ખબર છે કે નિસરણીનો ઉપયોગ શા માટે થાય છે, પણ ચબૂતરા માટે નિસરણીનો ઉપયોગ શા માટે થાય છે એ તમારે જવાબ જાતે લખવાનો છે। પ્રશ્ન નંબર છ, ચિત્રમાં કયા કયા પ્રાણીઓ જોવા મળે છે? મેં તમને હાલ ચિત્ર બતાવ્યું ને, પાઠ્યપુસ્તકમાં ચિત્ર આપેલું છે, તો એ ચિત્રમાં જોઈ અને કયા કયા પ્રાણીઓ આવેલા છે એના નામ તમારે લખવાના છે। હવે આગળ જોઈશું પ્રશ્ન નંબર બે, ચબૂતરા વિશે પાંચ વાક્યો લખો। તમારે તમારા ગામમાં કે શહેરમાં ક્યાંય ચબૂતરો હોય તો એની મુલાકાત લેવાની છે અને ચબૂતરા વિશે પાંચ વાક્યો લખવાના છે, અને મેં તમને ચબૂતરા વિશે આ બધી જ માહિતી આપી છે એના આધારે તમારે લખવાના છે। પ્રશ્ન નંબર ત્રણ, પશુ પક્ષીઓની યાદી બનાવો। તમે દરેક પશુ અને પક્ષીઓના નામ તમને બધાને આવડતા જ હશે, તો આ ચિત્રની અંદર જે પશુ પક્ષીઓ આવેલા છે એના સિવાયના બીજા પશુ પક્ષીઓની યાદી તમારે બનાવવાની રહેશે। નમસ્કાર।